जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आपणे पर्यावरण सौनी आसपास धोरण 5 पाठ नंबर 13 नो अभ्यास करी रह्या छे। रुधिरનું વહન, તેના પ્રથમ વિડિયોમાં તમે હૃદયના ધબકારા વિશેની માહિતી જોઈ। હવે આપણે શરીરનું અવલોકન કરીને વાંચન કરવાનું છે અને લોહી કેવી રીતે વહે છે તેના વિશેનો અભ્યાસ આ બીજા વિડિયોમાં કરવાનો છે। આપણને આપ્યું છે કે અવલોકન કરો અને વાંચન કરો। જો અહીં તમને માનવ શરીરની આખી આકૃતિ આપી છે કે હૃદયની છાતીમાં, હૃદય એ છાતીના પિંજરામાં ડાબી બાજુ, સહેજ ડાબી બાજુએ આવેલું એક અંગ છે અને જે વાદળી કલરની જે આપણી નસો છે તેને શિરા કહેવાય છે અને લાલ કલરની નસો છે તે ધમની કહેવાય છે। હવે આપણે તેનો અભ્યાસ કરીએ। આપણું લોહી રુધિર શરીરમાં ફરે છે તેની સમજ બાજુની આકૃતિમાં જોઈ સમજીને લોહીને શરીરમાં ફેરવતા અંગોના નામ જાણીએ। એટલે એમ કે આપણું લોહી આખા શરીરમાં આ રીતે ફરે છે તે આપણે આકૃતિ પ્રમાણે જોઈએ। હૃદયમાંથી ધમની અને શિરામાં જાય છે અને ધમની અને શિરા વાટે પાછું હૃદયમાં આવે છે અને આખા શરીરમાં ફરે છે। રુધિરાભિસરણ એટલે લોહીમાં શરીરમાં થતું વહન। રુધિરાભિસરણ તંત્ર એટલે કે આપણા શરીરમાં જે લોહીનું આખા શરીરમાં વહન પરિભ્રમણ થાય છે તેને રુધિરાભિસરણ કહેવામાં આવે છે। હૃદય લોહીના વહન સાથે સંકળાયેલ અગત્યનું અંગ છે। હૃદય એટલે કે હાર્ટ એ આપણા લોહીના વહન, લોહીના વહેવા સાથે, આખા શરીરમાં લોહીના ફરવા સાથે સંકળાયેલ રુધિરાભિસરણ તંત્રનું અગત્યનું અંગ છે। વ્યક્તિનું હૃદય તેની મુઠ્ઠીથી સહેજ મોટું હોય છે, એટલે કે હરેક વ્યક્તિનું હૃદય તેની પોતાની મુઠ્ઠી હોય તેના કરતાં થોડુંક મોટું હોય છે। હૃદય ફેફસા વચ્ચે આવેલું છે તો બંને ફેફસા વચ્ચે હૃદય આવેલું છે। રક્તવાહિનીઓ, આ હૃદયથી રક્તવાહિનીઓ એ આખા શરીરમાં લોહી પહોંચાડે છે, શુદ્ધ લોહી પહોંચાડે છે અને અશુદ્ધ લોહી પાછું હૃદયમાં સાફ કરવા માટે લાવે છે। તો રક્તવાહિનીઓ હૃદય સાથે જોડાયેલી છે તેના મુખ્ય બે પ્રકાર છે। તો રક્તવાહિનીઓ કેટલી છે? રક્તવાહિનીઓ એ હૃદય સાથે જોડાયેલી છે અને તેના મુખ્ય બે પ્રકાર છે, એક ધમની અને એક શિરા। તો કેટલી છે? આપણા શરીરમાં આવેલી રક્તવાહિનીઓ બે પ્રકારની છે, ધમની અને શિરા। વર્લ્ડ હાર્ટ ડે, વિશ્વ હૃદય દિનની ઉજવણી સપ્ટેમ્બરના છેલ્લા રવિવારે કરવામાં આવે છે। એટલે એમ કે વિશ્વમાં સપ્ટેમ્બર મહિનો એટલે કે અંગ્રેજી માસ 9મો મહિનો, એનો જે છેલ્લો રવિવાર હોય તેને વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે વિશ્વ હૃદય દિન તરીકે ઉજવવામાં આવે છે। હવે આપણને લખો, યોગ્ય ખાનામાં ખરું કરો। આપણા શરીરના અંગોના નામ આપ્યા છે, એ અંગ શું છે? પાચન અંગ છે કે શ્વસન અંગ છે કે રુધિરાભિસરણ તંત્રનું અંગ છે? તેની સામે આપણે સાચું કરવાનું છે। જો અહીં હૃદય આપ્યું છે તો એ રુધિરાભિસરણ તંત્રનું અંગ છે, તો તેની સામે ખરું કર્યું છે। બીજા નંબરે જઠર, જઠર એ શું છે? પાચન અંગ છે, ખોરાકને પચાવવાનું કામ કરે છે તેથી તે પાચન અંગ છે। ફેફસા, ફેફસા એ આપણે શ્વાસ લઈ અને હવા અંદર ભરીએ છીએ, શ્વાસ ભરવા અને કાઢવાનું કાર્ય ફેફસા કરે છે તેથી તેને શ્વસન અંગ કહેવામાં આવે છે। ધમની, આપણે આ પાઠમાં જોયું કે ધમની એ રક્તવાહિની છે અને રુધિરને લાવવા લઈ જવાનું કામ કરે છે તેથી તે રુધિરાભિસરણ તંત્રનું અંગ છે। ત્યાર પછી મોં, મોં એ પાચન અંગ છે, કારણ કે મોં દ્વારા ખોરાક આપણે પેટમાં પહોંચાડીએ છીએ અને મોં એ ખોરાકને દાંત વડે ચાવી અને આગળ ધકેલે છે, માટે તે પાચન અંગ છે। શિરા એ આપણે હમણાં આગળ પાઠમાં સમજ્યા તે રીતે રુધિરવાહિની છે, માટે તે રુધિરભિસરણ તંત્રની માહિતી છે। નાનું આંતરડું, તો નાના આંતરડામાં ખોરાકનું પાચન, મોટું આંતરડું અને નાનું આંતરડું બંને આપણે શરીરમાં જે ખોરાક લઈએ છીએ તેનું પાચન કરવાનું અને ઉત્સર્જન કરવાનું કાર્ય કરે છે તેથી તે પાચન અંગ છે। ત્યાર પછી નીચે આપેલ ટપકાવાળી હૃદયની આકૃતિ પૂર્ણ કરો અને રંગપૂર્ણી કરો। અહીં આ જે ટપકા છે એ બધા ટપકાને તમે જોડશો તો આપણા શરીરમાં જે હૃદય છે તે હૃદય જેવી એક આકૃતિ બનશે અને તેમાં વિવિધ પ્રકારના તમારે રંગ પૂરી અને આ ચિત્ર પૂરું કરવાનું છે। આ પાઠમાં ફક્ત આટલું જ શીખવાનું છે, અહીં તમારો આ પાઠ પૂરો થાય છે। જય સ્વામિનારાયણ, તમારે પાઠનું વાંચન કરવાનું